विद्यार्थी मित्रों, आज आप धोरण आठ में विषय संस्कृत तेमा पाठ नंबर चार प्रेरणा दीपम चाणक्य प्रेरणा नो दीव चाणक्य एना विषे आ पाठ अपने भणवाना छे। आज पाठ जो रजू कर अपना पुस्तक में ए चाणक्य जीवन में बने एक सत्य घटना है, एक प्रसंग है, अँ रजू कर आ प्रसंग है ये मणसना जीवन में खूब उपयोगी प्रेरणादायी बने ये बात अँ शीखे। तो चलो अपने तेनो अभ्यास करिए। प्रेरणा दीपम चाणक्य एट प्रेरणा दीवो चाणक्य। विद्यार्थी मित्रों, अपने जाए कि चाणक्य छे कोण हता? तो चंद्रगुप्त ना एक मंत्री हता। ते नीतिशास्त्र में राजनीति शास्त्रों में खूब निपुण एट के विद्वान हता। तो राजकारण ने बधा ने सलाहो आपता अने तेने जे राजकार्य छे कई रीते करवो तेनी पासे थी सलाहो अने तेने एक नीतिशास्त्र नामनो ग्रंथ पण लख्यो छे जे आजे पण ते खूब उपयोगी छे माणस अने लोको मां बधा बधी जगह तेनो उपयोग थईने आजे पण तेनी द्वारा राजनीतिओ घडवामां आवती होय छे। तो आपणे आ पाठનો અભ્યાસ કરીશું। એમાં ચંદ્રગુપ્ત નામના જે રાજા છે, જે રાજા થઈ ગયા એનો આ મંત્રી છે ચાણક્ય। એમાં એક દિવસ એવું બને છે કે ઠંડીનો સમય હોય છે ત્યારે રાજા કહે છે કે આ તાંબડાઓ ઘણા બધા લાવે છે, થાંબડાઓ ઠંડીથી પીડાતા જે લોકો ગરીબ લોકો છે એને ઓઢાડવા માટેના થાંબડાઓ આપે છે। એ થાંબડાઓ છે એ ચાણક્યને કહે છે કે તમે વહેંચી દો। તો ચાણક્ય કહે છે કે અત્યારે તો ખૂબ મોડું થઈ ગયું છે એટલે સવાર પડતા જ વહેંચી દે, એટલે એ તાંબડા છે એ પોતાની ઘરે લઈ જાય છે અને ઘરે લઈ જાય છે અને શું કરે છે કે પોતે એક બાજુ મૂકી દે છે અને પોતાની જે વસ્તુ એ પોતે જમીન પર સૂઈ જાય છે। એવામાં એવું બને છે કે કેટલાક ચોર છે એ ચોરી કરવા આવે છે, ચોરી કરવા માટે ચાણક્યના ઘરમાં પ્રવેશે છે, પરંતુ તેને ત્યાં કંઈ પુસ્તક અને દીવો અને તાંબડાનો ઢગલો એ જ દેખાય છે। તે કહે છે કે ચાણક્યના ઘરમાં શું છે પણ આ તાંબડાઓ છે તે ચોરવા યોગ્ય છે એવું વિચારતા હોય છે, પરંતુ એકલામાં એવું થાય છે કે આ મહાશય છે, આ ચાણક્ય છે, એ આટલા બધા તાંબડા પડ્યા છે છતાં પણ એ ઠંડીના જમીન પર સૂઈ ગયા છે, એક પણ તાંબડાનો ઉપયોગ કર્યો નથી। એટલે એને આશ્ચર્ય નવાઈ લાગે છે ચોરોને અને પછી તેને પ્રશ્ન પૂછે છે ચાણક્યને જાણવી છે કે અમે તો ચોર છીએ પણ તમે તો જુઓ કે તમારી પાસે તાંબડાઓ છે છતાં પણ તમે તેનો ઉપયોગ કરતા નથી। એટલે ચાણક્ય કહે છે કે જે વસ્તુ આપણી નથી કોઈ બીજાની છે તેનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં। એટલે ચોરો છે એને મનમાં ઘણો પસ્તાવો થાય છે કે અમે તો કેટલા લોકોના ઘરમાં ચોરી કરી છે, જે બીજાના હકનું છે અમે ચોરી લીધું છે તો અમે પાપી છીએ। એટલે ત્યાર પછી તે સંકલ્પ કરે છે કે હવે અમે આજથી ચોરી કરીશું નહીં। એટલે આ પ્રસંગ છે એ જીવનમાં પ્રેરણા આપતો એક પ્રસંગ છે। તો હવે પાઠની શરૂઆત કરીએ। ચંદ્રગુપ્ત છે કહે છે આર્ય ચાણક્ય શીતકાલ અસ્તિ કહે છે, હે આર્ય સંબોધન કરે છે ચાણક્ય શીતકાલ એટલે કે ઠંડીનો સમય ચાલી રહ્યો છે, શીતકાલ એટલે ઠંડીનો સમય શબ્દાર્થ જોઈએ આપણે। જનેશુ કાંબલાન વિતરતુ, જનેશુ એટલે લોકોની કાંબલાન એટલે કે કામળાઓ છે, ઠંડીથી બચાવી દેવા ગોદડાઓ છે, થાબડા છે એટલે એ કામળાઓ વિતરતુ, વિતરતુ એટલે વહેંચો। ઠંડીનો સમય ચાલે છે, ઠંડીનો સમય છે તો લોકોને કામળાઓ વેચો। ચાણક્ય મહારાજ ઇદાનિ અહમ કામલા મમ ગૃહમ નયામી પ્રભાતે વિતરિષ્યામી। ચાણક્ય કહે છે કે મહારાજ ઇદાનિ એટલે કે અત્યારે અહમ
કામદા એટલે કે ગામડાઓને મમ ગૃહે એટલે કે મારા ઘરે નયામે એટલે કે લઈ જઈશ લઈ જાવ છું નયામે એટલે લઈ જાવ છું પ્રભાતે વિતરિષ્યામિ પ્રભાતે એટલે કે સવારે વિતરિષ્યામિ એટલે કે વૈચી દઈશ ચાણક્ય કહે છે કે મહારાજ અત્યારે આ કામડાઓ હું મારી ઘરે લઈ જાઉં છું સવાર પડતા જ હું બધાને વહેંચી દઈશ ચંદ્રગુપ્ત તથા કરોતુ ભવા ચંદ્રગુપ્ત કહે છે રાજા કે તથા કરોતુ ભવાને ભલે તેમ કરો ત્રયઃ ચોરા પ્રવિશંતિ એક આ નાટક સ્વરૂપે સંબંધ આપેલો છે એટલે કે ત્રણ હવે છે ત્રણ ચોરો છે પ્રવેશ કરે છે પ્રથમ હવે જે કામડા આપ્યા હતા એ ચાણક્ય છે એ પોતાની ઘરે લઈ ગયા છે હવે ઘરે જાય છે ત્યાં પછી ત્રણ ચોર છે પ્રવેશે છે પ્રથમ ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહ પહેલો ચોર છે પ્રથમ એટલે કે પહેલો ચોર છે એ કહે છે ચંદ્રગુપ્તસ્ય મંત્રી એટલે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહમ આ તેનું ઘર છે દ્વિતીય અત્ર તૈલદીપઃ સમીપે પીઠમ પુસ્તકાનિ બીજો ચોર છે બોલે છે અત્ર તૈલદીપ એટલે કે અહીં તો તેલનો દીવો છે સમીપ એટલે કે નજીકમાં પીઠમ એટલે કે બેઠક છે પુસ્તકાની અને પુસ્તકો છે બીજો ચોર કહે છે અહીં તેલનો દીવો બેઠક અને પુસ્તકો છે તૃતીય ધનમ પુત્ર ત્રીજો ચોર કહે છે તો પૈસા ધન ક્યાં છે પ્રથમ અત્ર તુ નાસ્તિ પહેલો ચોર કહે અહીં તો નથી દ્વિતીય પ્રકોષ્ઠમ પ્રવિશામઃ પ્રકોષ્ઠમ એટલે કે ઓરડો અથવા તો બીજો કોણ પ્રકોષ્ઠમ એટલે ઓરડો પ્રવેશામહ એટલે કે દાખલ થઈ અથવા તો પ્રવેશ કરીએ તો ત્રીજો બીજો ચોર કહે છે કે અહીં તો તેલનો દીવો છે નજીકમાં બેઠક છે અને પુસ્તકો છે તો ત્રીજો ચોર કહે છે કે ધન ક્યાં છે તો પહેલો ચોર કહે કે અહીં તો નથી ચાલો આપણે બીજા ઓરડામાં દાખલ થઈએ દ્વિતીય આશ્ચર્ય શૈત્યમ અધિકૃતમ અસ્તિ બીજો ચોર છે નવાઈ પામીને કહે છે કે આશ્ચર્ય કેવી નવાઈ છે શૈત્યમ એટલે કે ઠંડી અધિકૃતમ એટલે કે ખૂબ જ વધારે અસ્તિ એટલે છે ઠંડી ખૂબ જ વધારે છે તૃતીય કંબલા સમીપે એવ સંતિ ત્રીજો ચોર બોલે છે કે કામડાઓ નજીકમાં જ છે પ્રથમ તથાપિ એષ મહાશય પહેલો ચોર કહે છે તો પણ આ મહાશય દ્વિતીય સ્વયં કંબલસ્ય ઉપયોગ ન કરતી બીજો ચોર કહે છે તો જાતે જ કામડાનો ઉપયોગ કરતા નથી તૃતીય પુનશ્ચ અધમ શયનમ કરોતી આશ્ચર્ય ત્રીજો ચોર કહે છે કે વળી તે પાછા જમીન ઉપર સુવે છે એટલે કે જમીન ઉપર આરામ કરે છે કેવી નવાઈ છે પ્રથમ તરહી ચાણક્યમ પૃચ્છામઃ જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ પહેલો ચોર કહે છે તરહી ચાણક્યમ પૃચ્છમ એટલે કહે છે કે તો આપણે ચાણક્યને પૂછી જોઈએ જ્ઞાતવ્યમ જ્ઞાતવ્યમ એટલે કે જાણીએ છે કે એ જમીન પર સોય છે આપણે પૂછી લઈએ
એટલે હવે તૃતીય જોડકી બોલે છે કહે તૃતીય એતત અસ્માકમ સાહસ બીજો જો કહે છે કે આ આપણો સાહસ છે એટલે બહાદુરી છે પ્રથમ આર્ય વયમ ચોરા સ્મહ હવે ચાણક્યને આ ચોરો કહે છે જગાડીને એમ કહે છે આર્ય વયમ ચોરા સ્મહ એટલે કે અમે ચોર લોકો છીએ ચોર કાર્યાય આગતા આગતા એટલે આવ્યા છીએ એમ કહે અમે ચોરીના કામ માટે આવ્યા છીએ મહોદય આશ્ચર્યમ અસ્તિ પરંતુ મહોદય મહાશય અમને આશ્ચર્ય થાય છે દ્વિતીય બીજો ચોર કહે છે શૈલ્યમ અસ્તિ કે ઠંડી છે કાંબલામ સમીપે સંતિ કે કામડાઓ નજીકમાં જ છે તથાપિ ભવાન કેમ ઉપયોગમ ન કરોતી તથાપિ ભવાન એમ કહે છે કે તો પણ તમે કિમર્થમ એટલે કે શા માટે ઉપયોગમ ન કરો તો પણ તમે ઉપયોગ કરતા કેમ નથી આ ચોરો છે એ ચાણક્યને કહે છે કે હે આર્ય અમે ચોર છીએ અમે ચોરીના કાર્ય માટે આવ્યા છીએ અને અત્યારે અમને નવાય લાગે છે કે આ ઠંડીનો સમય ચાલી રહ્યો છે તો પણ તમે જમીન પર સૂતા છો અને આ એક પણ કામડાનો ઉપયોગ કરતા નથી શા માટે તમે આમ કરો છો એટલે ચાણક્ય કહે છે હવે ચાણક્ય કહું એતે કંબલાહા મમ કૃતે ન એતે એટલે કે આ કંબલાહા એટલે કે આ કામડાઓ મમ કૃતે ન કૃતે એટલે માટે તે કહે છે આ કામડાઓ છે મારે માટે નથી દરિદ્ર જનાના કૃતે સંધિ દરિદ્ર જનાના માટે કે ગરીબ લોકોની માટે છે કામડાઓ છે કોની માટે હતા તો કે ગરીબ લોકોની માટે હતા એટલે ચાણક્ય કે આ કામડાઓ છે મારી માટે નથી પરંતુ ગરીબ લોકો માટે છે યત સંતુ અસ્માકમ નાસ્તિ યત વસ્તુ અસ્માકમ નાસ્તિ એટલે કે જે વસ્તુઓ આપણી માટે નથી તસ્ય ઉપયોગઃ પાપમ તેનો ઉપયોગ પાપ છે જે વસ્તુઓ છે આપણી નથી બીજાની છે તેનો પણ ઉપયોગ કરવો એ શું છે પાપ છે સર્વે ચોરા અમે બધા જ ચોરો કરે છે અરે રે વયમ તો પ્રતિદિનમ પાપમ કુર્મ અરે રે તો અમે દરરોજ પાપ કાર્ય કરીએ છીએ ચોર કાર્યેણ એવ ઉદરપૂર્તિ કુર્મ તે કહે છે ચોર કાર્યેણ એટલે કે ચોરીનું કામ ઉદરપૂર્તિ એટલે કે પેટ ભરવા માટે કુર્મ એટલે કાર્ય કરે છે કે અમે ચોરીનું કામ છે એ પેટ ભરવા માટે કરીએ છીએ વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરિષ્યામહ જયતુ આર્ય બધા જ ચોરો કહે છે આજથી શરૂ કરીને હવે અમે પાપ કરીશું નહીં આર્યનો જય થાવો બધા જ ચોરો આ ચાણક્યની વાત સાંભળીને કહે છે એનામાં પરિવર્તન આવી ગયું એ સાંભળીને કે બીજાની વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવો એ પણ પાપ સમાન છે તો અમે હવે આજથી સંકલ્પ કરીએ છીએ કે અમે આજથી કોઈ પણ ચોરીનું કાર્ય કરીશું નહીં અમે જે ચોરીનું કાર્ય કરતા હતા એ પેટ ભરવા માટે કરતા હતા પરંતુ હવેથી અમે જાતે મહેનત કરીને કામ કરીને પેટ ભરીશું એવો સંકલ્પ કરે છે અને ચાણક્યને કહે છે કે હે આર્ય તમારો જય થાવો આવો અહીંયા એક પ્રસંગ આપણને પ્રેરણા આપતો એક પ્રસંગ રજૂ કરવામાં આવ્યો હતો જે ચાણક્યની સાથે બનેલી એક સત્ય ઘટના છે તો આ ઘટના પરથી આપણને શું શીખ મળે છે શું પ્રેરણા મળે છે એ કે હંમેશા કોઈ પણ બીજાની વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવો એ શું છે પાપ છે કોઈને જાણી જોઈને બીજાની આપેલી વસ્તુઓ હોય છે આપણે જોઈએ છીએ આપણા સમાજમાં કે ઘણીવાર એવું બને છે સરકારશ્રી તરફથી ગરીબ લોકોને માટે આપવામાં આવતું હોય વસ્તુઓ કે કોઈ પણ વસ્તુઓ એ બીજા લોકો પોતાના ઉપયોગ માટે રાખી લેતા હોય છે પરંતુ આવું કરવું એ શું છે પાપ કાર્ય છે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય અથવા તો ઉપયોગ કરવો હોય પેટ ભરવું હોય તો એ માટે શું કરવું જોઈએ કે મહેનત કરીને પેટ ભરવું જોઈએ તો માણસ છે
એ આવા પાપમાંથી મુક્ત થાય છે એવી એને આપણને પ્રેરણા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીં પૂર્ણ થાય છે.